ધંધુકા એસટી ડેપોના વર્કશોપ વિસ્તારમાં ઉભરાતા શૌચાલયના દુર્ગંધ મારતું પાણી રોડ પર રેલાય છે. અમદાવાદ એસટી વિભાગના ધંધુકા ડેપો ખાતે છેલ્લા ઘણા સમયથી શૌચાલયના ઉભરાયેલા કૂવાથી કર્મચારીઓને મુસાફરો પરેશાન. વિભાગના જવાબદાર અધિકારીઓ જાણતા હોવા છતાં આંખ આડા કાન તમાશો જોઈ રહ્યા છે. બીજી તરફ દુર્ગંધયુક્ત પાણીથી કર્મચારીઓને મુસાફરો બીમારીનો ભોગ બની રહ્યા છે. સ્થાનિક ડેપો મેનેજર દ્વારા વિભાગના બાંધકામ ઇજનેર અને સમસ્યા હલ કરવા માટે વારંવાર પત્ર લખીએ છીએ, તેમ છતાં પરિસ્થિતિ જેસે થી જોવા મળી રહી છે. યથાસ્થિતિમાં વિભાગના બાંધકામ ઇજનેરને આ સમસ્યા હલ કરવામાં કોઈ રસ નથી તેવું ચર્ચાઈ રહ્યું છે. ધંધુકામાં જ્યારે નવીન બસ મથકના નિર્માણની કામગીરી ચાલી રહી હતી ત્યારે આ બાંધકામ ઇજનેર વારંવાર ધંધુકાની મુલાકાતે આવતા હતા અને હવે જ્યારે છેલ્લા ઘણા સમયથી શૌચાલયના કૂવાઓ ઉભરાઈને પાણી કમ્પાઉન્ડમાં જોવા મળે ત્યારે બાંધકામ ઇજનેર કેમ ધંધુકા એસટી ડેપોમાં ફરકતા નથી તે પ્રશ્ન હાલ ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. આ ઉભરાતા શૌચાલયના દૂષિત પાણી વર્કશોપ કમ્પાઉન્ડમાં રેલાતા કર્મચારીઓને મુસાફરો પરેશાન હેરાન થઈ ગયા છે અને બીમારીઓના ભોગના રોગ બની રહ્યા છે અને રોગી બની રહ્યા છે. ત્યારે એસટી વિભાગના મેનેજિંગ ડિરેક્ટર વહેલી તકે ધ્યાન આપી આ સમસ્યા હલ કરે તેવી માંગ કર્મચારીઓ અને મુસાફર જનતા તરફથી ઉઠવા પામી છે. હવે જોવાનું એ રહેશે કે શું શૌચાલય બનાવ્યા પછી તેની રિપેરિંગ, સમારકામ અને સ્વચ્છતા કરવામાં આ સરકાર ઊણી ઉતરી છે. કેમ વર્કશોપનું જે શૌચાલય છે તે દુર્ગંધયુક્ત છે? કેમ તેની સાફસફાઈ નહીં થતી હોય? શું રસ્તા પર પાણી આવે તો અધિકારીઓ પદાધિકારીઓને આ પાણી, ગંદુ પાણી, શૌચાલયનું પાણી, દુર્ગંધ મારતું પાણી નહીં દેખાતું હોય? તેવા સવાલો ટોક ઓફ ધ ટાઉન બન્યા છે.